કેવી, કારણ કે સવાર ઉઠા હોય ત્યાંથી બધું મોડું મોડું હોય અને પાછું રિહર્સલ હોય બધું, બપોર ટાઈમ માં થઈ જાય. જો અહીંયા અહીંયા બેહીને તારી ધબા ધબી તો ચાલુ જ હોય અમારે, જો ધબા ધબી તો બેહીની ચાલુ જ હોય અહીં. સારું ચાલો તૈયાર થઈ જાઓ. અમારે બાલ્કની છે, જલગાંવ બારીમાંથી તમને વ્યૂ બતાવું. અને અહીંથી અંદાજે 1.5 કિલોમીટરનું અમારે ટ્રુ થાય છે, ગ્રાઉન્ડ છે 1.5 કિલોમીટર છે. બાજુમાં જ બસ સ્ટેન્ડ છે, પછી અહીંયા બાજુમાં રેલવે સ્ટેશન છે, પછી આ સાઈડમાં ગાર્ડન છે, એટલે ટૂંકમાં સેન્ટરમાં છીએ અને બધું મળી જાય. નીચે બધું મેડિકલ સ્ટોર છે, કાંઈ પણ વસ્તુ ટૂંકમાં જોતી હોય બધી મળી જાય છે, ચિંતા નથી. અડધા ગ્રાઉન્ડે પહોંચી ગયા છે અને અમે લોકો અડધા બાકી છીએ. અને બસ છોકરાને તૈયાર કરી દીધા. જો છોકરાઓ તૈયાર થઈ ગયા, નીકળીએ છીએ અમે તો સીધા ગ્રાઉન્ડે. ચાલો ચાલો હલો. અને આજે તો છે ને ઉતાવળ ઉતાવળમાં પેલા તો ગ્રાઉન્ડે પહોંચી ગયા છીએ અને માતાજીનું પેલું નોરતું આ છે માતાજીની આરતીની સાથે, અને અમારા કલાકારો પણ બધા રેડી છે અને અમે લોકો પણ રેડી છીએ બધા, અને ઉત્સુકતા છે કારણ કે પહેલું નોરતું છે. અને બસ સૌથી પહેલાં તો બધાને મારા તરફથી, મારા પરિવાર તરફથી નવરાત્રિની હાર્દિક શુભકામના. જો સાઉન્ડ સિસ્ટમ ચેક થઈ રહી છે માઇકને બધું, એટલે માતાજી બધાનું સારું કરે, હોવનું સારું કરે અને બધાની મનોકામના પૂરી કરે એવી બધાને હાર્દિક હાર્દિક શુભકામના. અને તમે લોકો પણ મન મૂકીને ગરબા રમજો, ગરબા ગાજો અને ખૂબ 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 એન્જોય કરજો. માતાજીની ભક્તિની સાથે શક્તિના નવલા નોરતા આવ્યા છે, તો આપણે બધા સાથે મળી અને ખૂબ જ એને એમ કહું ને કે ઉત્સાહપૂર્વક ઉજવીશું. તો બધાને જય માતાજી, જય મા અંબે. ચાલો હવે અમારો પ્રોગ્રામ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે, તો હું પણ સ્ટેજ પર જાઉં. Thank you.
તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દો. અને અત્યારે અહીંયા વાગ્યા છે, બપોરના 8 વાગ્યા છે, અને એટલી બધી દોડાદોડી ને વાત જવા ગયો ટાઈમ મળતો નથી બ્લોગ બનાવવાનો કે શૂટ કરવાનો કે પણ છે ને, જેટલો ટાઈમ મળે છે ને એમાં હું બધું શૂટિંગ કરી લઉં છું, પછી ઘેરે જઈ અને જેમ જેમ ટાઈમ મળશે ને એમ એમ એક એક વિડીયો અપલોડ કરતી જઈશ. તો પી છે એમ સેડ એવું કંઈક આઈડી છે અને કહે છે કે મારે વજન ઘટાડવો છે મેમ, 80 કિલો છે અને મને થાઇરોઇડ છે. તો તમારે આ સિસ્ટમ ફોલો કરવી પડશે. આ સિસ્ટમ ફોલો કરવાથી તમારો વેઇટ લોસ તો થશે જ અને થાઇરોઇડમાં પણ તમને ફાયદો થશે. તો તમે છે ને મારા અગાઉથી આગળના જેમ જેમ આગળના વિડીયો છે ને જૂના વિડીયો એ બધા જોતા જાજો એટલે તમને ખ્યાલ આવી જાય. અને અત્યારે તો જો કે હું આમાં તમને આખું સમજાવી શકું એમ નથી ડાયરેક્ટ, કેમ કે એનો ટાઈમ પણ નથી મારી પાસે. એટલા માટે કહું છું કે તમે આગળના વિડીયો જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે સિસ્ટમ તમારે કઈ રીતે કરવી, કેવી રીતના સ્ટાર્ટ કરવી. પછી શીતલબેન તલસાણીયા કે છે કે હેપી જર્ની જગુબેન, થેન્ક યુ શીતલબેન. પછી વંદનાબેન સોલંકી કહે છે કે મને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે એટલે જ્યુસમાં પાલક નહીં નાખીએ તો ચાલે? પાલક તો તમારે તમે લઈ શકો થાઇરોઇડમાં પણ એમાં કાંઈ પ્રોબ્લેમ નથી થતો પાલકમાં, એટલે પાલક લેજો જ, કારણ કે પાલક છે એ તો મેઇન છે એટલે પાલક તો નાખજો જ. અને હવે તો જોકે મળી જાય છે, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે પાલક ને બધું મળી જાય છે સરસ, એટલે પાલક તો લેજો જ તમે. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે જય શ્રી કૃષ્ણબેન. પછી હિરેનભાઈ બારાઈ એટલે કે સવિતાબેન કહે છે કે બહુ મસ્ત લાગો છો બેન, થેન્ક યુ સવિતાબેન. પછી હેતલબેન કહે છે લંડનથી, અને જોરદારબેન આઈ મિસ ઇન્ડિયા. સાચી વાત છે, આપણે ઇન્ડિયાની બહાર હોય ને ત્યારે આપણને ઇન્ડિયા બહુ જ યાદ આવે. અત્યારે અમે મહારાષ્ટ્રમાં છીએ, અહીંયા એન્જોય જ કરીએ છીએ, પણ તોય ઘર તો યાદ આવે છે, કારણ કે આજે 5મું નોરતું થઈ ગયું અને અમે આવ્યા અને આજે 6ઠો કે 7મો દિવસ થયો છે એટલે હવે ઘર યાદ આવ્યું છે. અહીંયા જો કે મજા જ આવે છે, રહેવું જમવું ખાવું પીવું કાંઈ ટેન્શન નથી, ગાડી લઈ જાય મૂકી જાય, સરસ મજાની હોટલમાં રૂમ છે, બધું વચોવચ છે, પણ તો એ કહેવાય ને કે ઘર ઈ ઘર. એટલે આપણે ઇન્ડિયાની બહાર હોય ને ત્યારે આપણને સમજાય કે ખરેખર ઇન્ડિયા, આઈ લવ માય ઇન્ડિયા એના જેવું છે. અને એમાં આપણે ઇન્ડિયાની નવરાત્રી બધા ફેસ્ટિવલ બધા છે ને એની મજા અહીંયા જ છે ઇન્ડિયામાં જ. અમારે લાલે પટેલ અને અનિલભાઈ કહે છે જય સ્વામિનારાયણ બેન લાઈવ થાવને, તો હું ચોક્કસ ટ્રાય કરું છું લાઈવ થવાની, પણ મને ટાઈમ નથી રહેતો ને અહીંયા સ્ટેજ ઉપર હોય ત્યારે ત્યાં ગરવાનું બધું હોય છે ગાવાનું, તો મારે મોબાઈલ પકડવો કે પછી કેવી રીતના લાઈવ થવું એ મને સમજાતું નથી, છતાંય વચ્ચે ટાઈમ મળશે તો હું ચોક્કસ લાઈવ કરીશ. પછી ચંદ્રિકાબેન પટેલ કહે છે હેપી જર્ની, થેન્ક યુ બેન. અમારે અનિલભાઈ કહે છે કે નૈત્રીને તો બહુ મજા આવતી હશે ને, હા એને બહુ મજા આવે છે નૈત્રીને, પણ એને પપ્પા બહુ યાદ આવે છે, એના પપ્પા ત્યાં એકલા એકલા રોવે છે ને નૈત્રી અહીંયા પપ્પા પપ્પા કરે છે, એના પપ્પા બહુ યાદ આવે. વિડીયો કોલ તો એના પપ્પાએ નાચ પાડી કે કરતી જ નહીં કે વિડીયો કોલમાં જોવે છે ને, તો પછી એના પપ્પાને અહીંયા ગમતું નથી અને નૈત્રીને અહીંયા ગમતું નથી. પછી ભગવતીબેન કહે છે કે દીદી મારી દીકરીને પિત્તવાયુ છે તો શું કરવું, 9 વર્ષની છે. અચ્છા, 9 વર્ષની છોકરીને પિત્તવાયુની પ્રોબ્લેમ છે બાપરે, તો એને તમે એનીમાં અપાવો અને શક્ય હોય એટલું રો ફૂડ વધારે આપો, કૂક ફૂડ બને એટલું ઓછું લે તો સારું, કારણ કે 9 વર્ષની છે એટલે એ સમજી એટલું ન સમજે, ટૂંકમાં એટલું સ્ટ્રિક્ટલી ડાયટ કરીએ ન શકે, પણ જેટલું થાય એટલું કરાવજો અને એનીમાં એને અપાવજો. ઈરિટાબેન જીવાણી કહે છે કે મને પણ ગાવાનો શોખ છે, એવું છે, તો સારું ચાલો આવી જાઓ તમે પણ મારી યારે ગાવા, મજા આવશે યારે ગાશું બધા. પછી ચંદ્રિકાબેન પટેલ કહે છે કે બેન નવરાત્રિ કેવી જાય છે અમદાવાદથી છે? અમારે તો એ નવરાત્રિ બહુ મસ્ત જાય છે, બહુ મજા આવે છે, ગુજરાતી સમાજનું આયોજન છે ગુજરાતી લોકોનું અને એટલી બધી મજા આવે છે ને કે વાત જવા દો, એટલું બધું ક્રાઉડ થાય છે અને કાલ તો શનિ રવિ હતા ને તો જગ્યા નહીં છેલ્લે સુધી માણસો, એટલું બધું પબ્લિક હતું અને બહુ સરસ બહુ વ્યવસ્થિત માણસો છે, પબ્લિક પણ ટૂંકમાં એમ કહેવાય ને કે આયોજકો છે એ પણ એટલા સારા છે
અને પ્લસ આ જે ટૂંકમાં અંગ પ્રદર્શન થાય એવા કપડાં પહેરીને એલાઉડ નહીં. કોઈ પણ જાતનું કાંઈ ડ્રિંક કે માવા છે કંઈ પણ કોઈ પણ વસ્તુ લઈ અને ગ્રાઉન્ડમાં એવા લોકોને એન્ટ્રી આપતા નથી. બંદોબસ્ત પૂરેપૂરો હોય છે એટલે બહુ સ્ટ્રિક્ટલી છે, પણ આમ બહુ મજા આવે એવું છે. રસીલાબેન કહે છે કે જાગુબેન તમારા નવરાત્રિના ગીત જોવા હોય તો શેમાં જોવાના? હવે અહીંયા તો આ લોકો યુટ્યુબમાં લાઈવ લગભગ ઓરેન્જ કરીને એક ચેનલ છે, ઓરેન્જ એવું કંઈ કહેતા હતા મને ખ્યાલ નથી, એમાં એ લોકો લાઈવ મૂકે છે રોજે. હવે એ લોકો તમે કદાચ સર્ચ કરજો જો આવે તો, એમાં લાઈવ હોય છે યુટ્યુબમાં. અને લતાબેન અમારી કહે છે જય માતાજી બેન. પછી પ્રતિભાબેન કહે છે કે આ નવરાત્રિની મજા. સાચી વાત છે, નવરાત્રિની મજા તો કંઈક અલગ જ હોય છે. ભલે અમે ઘરથી આટલા દૂર આવીએ છીએ, મૈત્રીના પપ્પા ત્યાં એકલા અમે અહીંયા, પણ તોય છે ને મજા આવે છે. અને એમાંય માતાજીના ગરબા ગાવાનું નવરાત્રિ છે એક, આપણે ગુજરાતી લોકો માટે એમ કહું ને કે સ્પેશિયલ તહેવાર કહેવાય નવરાત્રિ એટલે. પછી રંજનબેન કહે છે કે દીદી મારી એનિમાનો વાલ તૂટી ગયો છે અને મગાવો છે. તો રંજનબેન એમાં એવું છે કે અત્યારે હું છે ને અહીંયા બહાર છું અને મૈત્રી પપ્પા પણ ત્યાં અત્યારે નવરાત્રિમાં ફિક્સ છે એટલે એને એટલા બધી દોડાદોડી છે નહીં, કારણ કે રોજ 2-2:30 વાગે છે સુરે. તો અને હું છે ને અહીંથી જઈશ ને પછી કંઈક અમે ચર્ચા કરશું કે જો ટૂંકમાં અત્યારે એ નવરા નથી કે હું એને કહું કે તપાસ કરે વાલ માટે, તો અત્યારે જેટલું છે એમાં ચલાવો પછી આપણે હું ત્યાં જાઉં પછી કંઈક આડું ઓડું કરશું. અને એકલવ્ય રિધિબેન કહે છે કે દીદી એનિમાના કેટલા પોટ ભરવાના? તો એનિમાના પોટ છે ને તમે બે તો ભરી જ લેજો, એક પોટમાં નહીં ચલાવતા, બે પોટ ભરી લેજો તમે તમારે. પછી શારદાબેન કુંવર કહે છે સીતારામ જય સ્વામિનારાયણ, હેપી નવરાત્રિ જાગુબેન, જલગાંવના પ્રોગ્રામના વિડીયો મોકલો ને તો અમે જોઈએ. હા હું ચોક્કસ છે ને વ્લોગમાં એડ કરતી જઈશ, થોડા થોડા વિડીયો કટકા કટકા કરીને એમાં એડ કરીશ એટલે તમે લોકો પણ ઘેરે બેઠા જોઈ શકો. અને ખાસ તો તમારું તો પિયર છે એટલે તમને તો મજા આવશે જોવાની. અને શારદાબેન કહે છે કે હા હવે અમારે ત્યાં પણ ઘણા ગુજરાતી સમાજ છે એટલે ત્યાં આયોજન કરે છે. હા ગુજરાતી સમાજનું જ આયોજન છે અને બહુ મજા આવે એવું આયોજન છે અને બહુ ભવ્ય આયોજન છે, બહુ જ જબ્બર આયોજન છે મોટું એટલે મજા આવે છે. અને બીજું કે આ તમે તૈયાર થયા છો, સરસ લાગો છો, પણ મને તો દેખાણા નહીં તમે તૈયાર થયેલા, કેમ મને નથી દેખાતા? અચ્છા એવું છે, એ છે ને આગળનો વિડીયો છે ને મારો વેલકમ નવરાત્રિનો છે ને એમાં જણિયા છોડી પહેર્યા છે એટલે એ તમે જોઈ લેજો, એટલે એ વિડીયાની કોમેન્ટ્સ છે કે તમે સરસ લાગો છો એ, એટલે એ છે વેલકમ નવરાત્રિ છે આ જેતપુર જ હતી. પછી અમારે લતાબેન કહે છે જય શ્રી કૃષ્ણ. પછી અમારે ભારતી આહિર કહે છે કે હેલો બેન, હું વજન ઉતારું છું પણ ઉતરતો નથી, બહુ કરું છું. તો બેન આ સિસ્ટમ તમે ફોલો કરશો ને સિસ્ટમથી તો ચોક્કસ તમારો વજન ઉતરશે. ઘણા બધાના ઉતરી ગયા છે, મારો પણ ઉતરી ગયો છે. અને સાચું કહું ને તો અહીંયા અમારે આજે કેટલામો દિવસ, 6th દિવસ 7th દિવસ છે આવી ગઈને, હું સવારે નાસ્તો નથી કરતી, બપોરે જમતી નથી. અમારા બધા આર્ટિસ્ટો છે ને એ તો બધા જોઈ રહ્યા છે મને કે આપ કેસે જીતી હો, અભી શામ તક તો આપ પાણી નહીં પીતી, નાસ્તા નહીં કરતી, લંચ નહીં કરતી. આ બધા મુંબઈના છે, બધા હિન્દી બોલે છે. તો એ હોટલના માલિક છે એ પણ એમ કહેવાય ને કે આમ શોખ થઈ ગયા કે ઓ બાપરે આપ એસે વિના ખાના ખાઈએ પીએ કેસે જી શકતી હું. તો જો હું 5 વર્ષ ત્યાં કરું છું અને અહીંયા પણ હું નાસ્તો નથી કરતી, બપોર જમતી નથી, રાત્રે એક જ ટાઈમ જમું છું આવું પછી રાત્રે, એટલે વેટ લોસ તો થાય જ છે, તમારો પણ થશે, તમે સિસ્ટમ વ્યવસ્થિત ફોલો કરજો. પછી અમારે ભાવેશભાઈ ઝાલાવડિયા જય માતાજી, જય માતાજી ભાઈ. પછી સંગાણી દયાબેન કહે છે જય માતાજી જાગુબેન, જય માતાજી બેન. પછી કંચનબેન બાબરિયા, કંચનબેન કહે છે બેન મને ખબર નહોતી તમે ક્યારે લાઈવ આવશો. લાઈવ તો હું બીજા કે ત્રીજા દિવસે થઈ હતી, ગ્રાઉન્ડેથી આવીને થોડીક વાર ટૂંકમાં 1/2 કલાક પૂરતી થઈ હતી, પછી તો સુઈ ગયા, મોડું થઈ ગયું હતું એટલે. પણ અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ આવતો હતો બહુ જ, એટલે કાંઈ નક્કી ન હોય ક્યારે લાઈવ થાવી, અચાનક જ થઈ જાવ થાવ તો. પછી જ્યોત્સનાબેન કહે છે જય માતાજી, જય માતાજી બેન. પછી ભગવતીબેન કહે છે જય માતાજી, કેમ છો બેન? બસ મજામાં છું. પછી ગીતાબેન પટેલ કહે છે જય માતાજી, જય માતાજી બેન. પછી કિરીટભાઈ ચુડાસમા કહે છે જય માતાજી બેન, જય માતાજી ભાઈ. તો બસ
આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે, છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, આજે નહીં તો કાલે જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે એનો રિપ્લાય ચોક્કસ આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. કાલનું તો નક્કી નહીં, કાલે બનાવીશ તો મોકલીશ, નહીં તો પછી પરમ દિવસે મળશું. તો સારું, ચાલો આવજો. જય સિયારામ, જય રામજી કી.